લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. છોકરીને ભણાવી છે, આજે બધા એવું કે છે કે છોકરીઓ પાસે કન્યાદાન લોકો બહુ બધું આપવા માંગે છે કુંવારિકાને, કે આવું કૌભાંડના પૈસા છોકરીઓના લેવાના છે, આ બધું શું થાય છે એમ એને અમને ખબર નથી. થોડા દિવસ પહેલા જ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ એક વિડીયો જાહેર કર્યો. વિડીયોમાં એમણે કહ્યું હતું કે મારા પાસે ઘણા બધા યુવા યુવતીઓ આવે છે અને જે લોકો ભણી રહ્યા છે એમના માતા પિતા પણ આવે છે અને એમના એવા આક્ષેપ છે કે ત્યાં ચાલતી માં કામલ જે નર્સિંગ કોલેજ છે એ ખોટી રીતના આદિવાસી વિદ્યાર્થીઓને લૂંટી રહી છે, આદિવાસીઓના ફોર્મ ભરાવે છે, એમની પાસેથી પૈસા લે છે અને પછી એમને ભણાવતા નથી અને કશું નથી કરતા, એમના ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે, આવા આક્ષેપો એ વિદ્યાર્થીઓના અને નેતાના હતા. એના પછી એકવાર શિક્ષણ મંત્રીને પણ આ વિષય પર બોલતા, જાહેર મંચ પરથી બોલતા સાંભળ્યા. શિક્ષણ મંત્રીએ જાહેર મંચ પરથી કહ્યું કે આદિવાસી વિસ્તારોમાં આવી રીતના જે ખોટી નકલી કોલેજો ચાલે છે કે ખોટી રીતના આદિવાસી યુવાનોને ભરમાવી અને પૈસા પડાવવા, એમની સ્કોલરશિપ લેવા માટે જે ડોક્યુમેન્ટ એમના લઈ લેવામાં આવે છે એ બધા સામે કાર્યવાહી કરવામાં આવશે. કાર્યવાહી ક્યારે થશે એ ખબર નથી, પણ ડેડિયાપાડાના ધારાસભ્ય આજે એ બધા જ વાલી અને જે લોકો છે એમની સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. રાજપીપળાની કલેક્ટર કચેરીએ હલ્લાબોલ કર્યો અને વિદ્યાર્થીઓના જે વાલી છે, જે માતા પિતા છે, એમણે શું કહ્યું, એ વિદ્યાર્થીઓએ શું કહ્યું અને ડેડિયાપાડાના ધારાસભ્યએ સરકારને શું ચીમકી આપી એ જુઓ. નકલી સંસ્થા બંધ કરો, બંધ કરો, બંધ કરો, નકલી સંસ્થા બંધ કરો, ન્યાય આપો, ન્યાય આપો, વિદ્યાર્થીને ન્યાય આપો, કામલ ફાઉન્ડેશન ને લઈને એસપી સાહેબ સાથે આજે બેઠક કરી શું ચર્ચાઓ થઈ, શું એનું નિરાકરણ આવ્યું છે અત્યારે? આ કામલ ફાઉન્ડેશન દ્વારા અહીંયા એક સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે અને એની બેંગ્લોર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે, એમ કરીને આદિવાસી વિસ્તારોમાં અમારી દીકરીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમણે લીધા છે અને 2,97,000 જેટલી ફીસ પણ 3 વર્ષની લીધી છે. છતાંય કોઈ પણ જાતની પરીક્ષા, કોઈ કોલેજ કે કોઈ તાલીમ કે કોઈ કોચિંગ કે કોઈ પણ જાતની પ્રેક્ટિકલ કરાવવામાં નથી આવી. ત્યારે અમે આજે 100 વિદ્યાર્થીઓ સાથે એસપી નર્મદાને ત્યાં અમે આવ્યા છે અને એમણે અમને કીધું છે કે દિન 15માં અમે તમામ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અને જે લોકોનું એડમિશન નથી થયું એ લોકોની ફી અમે રિટર્ન કરાવીશું અને સ્કોલરશીપ માટે પણ ગુજરાત સરકારમાં અમે વાત કરીશું કે જે પણ વિદ્યાર્થીઓ રનિંગમાં છે એને આદિજાતિ વિકાસ વિભાગની સ્કોલરશીપ મળે એવા પ્રયાસો કરીશું. સાથે સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની જ્યારે આ સંસ્થાએ પરવાનગી નથી લીધી ત્યારે એ સંસ્થાની તપાસ કરાવવામાં આવે અને આરએમઓ અરજદાર તરીકે એમના પર કાયદેસરની કાર્ય કરાવવામાં આવે, આરએમઓને અરજદાર બનાવવાની વાત આજે એસપીશ્રીએ અમને કરી છે. ત્યારે અમે ફરી 15 દિવસ એ લાંબી તપાસ હોવાના નાતે અમે રાહ જોઈ રહ્યા છે. અમે પણ માનીએ છીએ કે એફઆઈઆર કરવાથી અને જેલમાં લઈ લેવાથી અમારા વિદ્યાર્થીઓના પૈસા અને ડોક્યુમેન્ટ રિટર્ન નથી મળવાના, એટલે પહેલા વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ, ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એમના ફી રિટર્ન મળે અને શિષ્યવૃત્તિ મળે એ જ અમારા પ્રયાસો છે. કેટલા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડ થયું લાગે છે અને નર્મદા સિવાય અન્ય જિલ્લામાં પણ છે કે નહીં તમે પણ જોયું? આ માં કમલ સંસ્થા 12 પાસ તમામ શાળાઓમાં 12મું ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને લોભાવી લાલચ આપીને પોતાના ડોક્યુમેન્ટો લીધા છે. ત્યારે નેત્રંગ, ભરૂચ, છોટાઉદેપુરનું નસવાડી તમામ નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ એમના લોભામણી લાલચમાં આવેલા છે. અગાઉ 49 વિદ્યાર્થીઓ અમારી સાથે આવ્યા હતા, આજે પણ 80-100 વિદ્યાર્થીઓ અમારી સાથે છે અને ઘણા વિદ્યાર્થીઓને અટકાવી દેવામાં આવ્યા છે. એટલે મને લાગે છે 200-250 જેટલા વિદ્યાર્થીઓ આ ગેરરીતિનો ભોગ બન્યા છે. મોસ્ટલી જે વિદ્યાર્થીઓ છે તે કયા વર્ગમાં છે અને કયા સમાજમાં? તમામે તમામ એસટી વર્ગના છે, કેમ કે એસટી વર્ગની સ્કોલરશીપ મળે છે. આ લોકો ડમી સિમ કાર્ડ બનાવીને સ્કોલરશીપ પણ બારે બાર લઈ લે છે અને વિદ્યાર્થીને સ્કોલરશીપ પણ આ દિન સુધી મળી નથી. હા બેન, તમે કેવી રીતે તમારી દીકરીને ભણાવવા માટેની તૈયારી કરી હતી અને અત્યારે શું થયું? રાજપાડી છોકરી 12માં ભણતી હતી તે સ્કૂલમાં આવતા હતા બધા બોલાવવા માટે. અમે અહીંયા ગઈ રાજપીપળા તપાસ કરાવી. પહેલાં તો અમે સરકારીમાં કોશિશ કરી, સરકારીમાં અમને એડમિશન ના મળ્યું એટલે પછી માં કામલમાં ગયા અમે.
માં કમલ માઠે લીધું અમે તો અહીંયા ઘરે, અને ફી તો અમારી 3-3 વર્ષની કિલ્યડ જ છે અમારે. કેટલા કેટલા ફી ભરી છે અને કેવી રીતે ફી ભરી છે? અમે મહિને મહિને ફી ભરતા હતા, 4-4 હજારની ફી કરતા હતા અમે. ને ફી ભરવા માટે તો અમે પહેલા તો ઘરનું અમે લોન લીધી, અમે ઘર પર લોન લઈને છોકરીને અમે ભણાવેલી છે. હવે ફરી પાછી ભણાવવા જઈએ તો અમારી પાસે તો હવે પૈસા જ નથી કે અમે ભણાવી શકીએ એમ. હવે ફરી તો અમને લોન આપે જ ના બેંક, કેમ કે બેંકમાં લોન જ અમારી બાકી છે. જો કેટલી લોન લીધી હતી અમે? 3,70,000 લોન લીધી હતી અમે. 3,70,000. અત્યારે કેવી રીતે ભરપાઈ કરી રહ્યા છો? ભરી હતી, પૂરી થઈ ગઈ એમ. 3-3 વર્ષની ફી અમારી પૂરી થઈ ગઈ. તમને શું આશા છે કે શું થવું જોઈએ? અમને તેવી આશા છે સર કે અમને ડોક્યુમેન્ટ પાછા મળવા જોઈએ, છોકરીના ને પૈસા પાછા મળવા જોઈએ અમને, તો અમે એ પૈસાથી અમે આગળ પાછા ભણાવીએ છોકરીને એમ. આ સર્ટિફિકેટ ને લઈને નોકરી મળે ખરી? ના ના, સર્ટિફિકેટ કજું મળી જ નથી તો પછી નોકરી કેવી રીતના મળવાની? તમારું નામ ને તમારું નામ? મારું નામ હંસાબેન સનતભાઈ ભટ્ટ. અમારી ફીસ જમા કરાવી દીધી છે અને 3 વર્ષ સુધી અમારી એક્ઝામ નથી આવી. આજે અમારું 4th વર્ષ ચાલુ થઈ ગયું છે, પણ કોલેજમાંથી કંઈ જ કન્ફર્મેશન નથી કે અમારું ક્લિયર થશે કે નહીં થાય. અને કોલેજમાં અમે કોલ કરીએ છીએ તો અમને કોઈ રિપ્લાય પણ નથી આપતા. હાલ 2 દિવસથી એ લોકો અમને કોલ ને મેસેજ કરે છે કે આપણી સંસ્થા વેલેબલ છે તો તમારી એક્ઝામ લેવાઈ જશે. તો અમારી સંસ્થાને જ કેવું હતું કે 3 વર્ષ તમે ક્યાં ગયા હતા, તમે આજે અમને કોલ કરીને પૂછો છો કે હવે થઈ જશે થઈ જશે. અમારું 4th વર્ષ ચાલુ થઈ ગયું છે, આ કોર્સ ઓનલી 3 વર્ષનો હોય છે. 3 વર્ષમાં કશું નથી કર્યું આ સંસ્થાએ, તો હવે સંસ્થા શું કરશે અમારા સાથે? તમને કોના દ્વારા કેવી રીતે તમે એડમિશન મેળવ્યું? અમારા સ્કૂલમાં આવ્યા હતા એ લોકો. કોણ સ્કૂલમાં? હા, સ્કૂલમાંથી અહીંયાથી સેન્ટર પરથી સ્કૂલમાં આવતા હતા અને એમના રોકેટ વેચતા હતા કે આપણી ગવર્મેન્ટ માન્ય છે અને તમારે સરકારી જોબ પણ મળી જશે અને ટ્રેનિંગ સાથે તમને જોબ પણ લગાવી દઈશું. બધું તમને જ્યાં સુધી ગવર્મેન્ટ જોબ નહીં મળે ત્યાં સુધી તમને પ્રાઇવેટમાં બી સારી જોબ આપીશું અમે એમ કહેતા હતા. આવું કોણ કહેતા હતા એમની સાથે? કોઈ કોણ એ ટાઈમ પર હેમાલી માસી કરીને એક ટીચર હતા, હમણાં અમારી સાથે જે હતા ટીચર એ લોકો બધા નીકળી ગયા છે સર, બધા નવા ટીચર છે હમણાં જે છે તે. 3 વર્ષમાં તમારું ભણવાનું કેવું ચાલ્યું? જો અમને સ્ટાર્ટિંગમાં જ્યારે એડમિશન લીધું ત્યારે 6 મહિના કોચિંગ કરાવ્યું હતું, એ ગુજરાતી માધ્યમથી કરાવ્યું હતું, જ્યારે આપણું બેઝ છે ઇંગ્લિશ માધ્યમથી. તો 6 મહિના પછી એમને કીધું કે આપણું અંગ્રેજી ચાલુ થશે, પણ ત્યારે એમને ઇન્ટર્નશિપ માટે અમને સુરત મૂકી દીધા. અને સુરત મૂક્યા પછી બી એ લોકો કોઈ દિવસ હોસ્પિટલમાં તપાસ કરવા નથી આવ્યા કે હોસ્પિટલમાં સ્ટુડન્ટને શું કરાવે છે. ત્યાં એટલું ટોર્ચર કરતા હતા, અમને મેમને ઇન્ફોર્મ કરે કે મેમ આવું થાય છે તો પણ કોઈ દિવસ જોવા નહીં આવે. ખાલી ફીસ માટે કોલ કરતા હતા કે તમારું ઇન્ટરમેલ આવીને ભરી જજો, કાં તો અમારે ત્યાંથી આવશે કોઈ અને લઈ જશે. ટીચર કોઈ કોઈ દિવસ આવતા ત્યાંના પતાવાળા હતા એ આવીને ફીસ લઈ જતા હતા. અને 3 વર્ષ સુધી અમને એક્ઝામ આપવા લઈ ગયા છે પણ હોલ ટિકિટ નથી અપાઈ. કર્ણાટક કર્ણાટક યુનિવર્સિટીમાં અમને એક્ઝામ આપવા લઈ જતા હતા. અમારી પાસે થિયરીનું પેમેન્ટ લેતા હતા, પ્રેક્ટિકલની ફીસ લેતા હતા, પણ અમારા સુધી નથી પ્રેક્ટિકલ કરાયું ત્યાં કે નથી થિયરી એક્ઝામ લેવાઈ. લાસ્ટ યર જ્યારે અમે ગયા ત્યારે હોલ ટિકિટ અપાવી, પણ એ હોલ ટિકિટ કંઈ માન્ય નથી કારણ કે અમારો ડે નંબર નથી આવ્યો. જે કર્ણાટક યુનિવર્સિટીમાં અમારું થવું જોઈએ રજીસ્ટ્રેશન એ નથી કરાયું હજુ સુધી. તમારી માંગણી શું છે? અમારી માંગણી એ છે કે અમારા ડોક્યુમેન્ટ ને અમારી ભરેલી ફીસ પાછી મળી જાય અમને, અને જે સ્ટુડન્ટને લાગુ પડતી હોય સ્કોલરશીપ એ પણ એમને મળી જાય. ઓકે, તમારું નામ ને ક્યાં? અમારું નામ પટેલ ગાયત્રી, ગામ ફાલોદ અને ભરૂચ જિલ્લાની છું. ઓકે.